જાતે હા. અરે પિતા, ઓલા બગીચામાં પાણી નાખ્યું કે ન નાખ્યું? એ આ બાલ્કીન પાણી નાખવાનું જ કામ કરું છું. એ હા, એ નાખી દેજે. અને અંકિતા, એ હા બોલા બાલ્કીન, તું યાકડે દરવાજેથી એક સેકન્ડ રે હટતી નહીં. કૂતરા કેવા વાડા થઈ ગયા છે તને ખબર છે ને? ઘડીક વાર તો આખો પાછી થાય એટલે કૂતરા સીધા ઘરમાં ઘરી જવાના. યાન ન્યા ઉભી રહેજો ને. અરે માલકીન, તમે ચિંતા હું લેવા કરો છો? હું એ પછી કઈ ઘટે એ કઈ પાંદડા ને એનો ફરકવા દઉં. હા એમ બસ, તાર કામ હરખી તો કરતી રહેજે. હા મારા આવે તો ટાટિયા ન ભાંગી નાખું. શું થયું દિવ્યા વાળા કામનું? થઈ ગયું બધું? હા એ તો બધું થઈ ગયું. આ તમે તમને તડકો લાગતો છે ને એટલે છત્રી લઈને ઊભી રહી ગઈ હું તો. આ તો હું તને પગાર જ ન દઉં છું તો તને ઊભી ન રાખું. હા હા તારું કામ જ છે અને તડકા કેવા પડે છે. સાચી વાત છે. ઓપન હા બફાઈ જાય છે બફાઈ. અરે ગરમી ગરમી ગરમી. અને આમાં તું તો લુખી બાવી છે, તારી પાસે તો કાંઈ છે નહીં ઘરેણું એટલે તને ગરમી ઓછી થતી. મારી પાસે તો ઓહો આ આ ઘરેણું ના હાકરા આટલા કિંમતી. એ તો વાત છે માલકીન, આ રૂપિયા વાળા માળાનું છે ને પ્રોબ્લેમ જ જી. મારી પાસે તો ઓહો આ ગરમીનું કાંઈ ઘરેણું પહેરાતું જ નથી. એમ થાય છે એક બધું કાઢીને મૂકી દઉં અત્યારે, વજન વાળું એટલું છે ને. તે મૂકી દેવ એમાં શું હોય? હા તો એમ જ કરું, અત્યારે આ ગરમીનું કેમ સહન થાય. તો આટલા કિંમતી હાકરા કે ખાંચીને મૂકી દઉં. કાંકિતા, એ આ માલકીન કાઢી નાખો કાઢી નાખો, ગરમી બહુ છે. તું હરખી ધ્યાન દેજો, આ કડે કૂતરા બહુ વાળા થઈ ગયા છે. એ આ આને હેને હાચીને મૂકી દો. અને મને શક છે આ મારી ઘરની તણેતર નોકરાણી જી ને એના જ લીધા છે. તમે ફેસલો સંભળાવો સરપંચ સાહેબ, જલ્દી ફેસલો સંભળાવો. અરે સરપંચ સાહેબ, તમે ફેસલો કરતા કેમ નથી? મોઢા મહોદય જમાઈ લાવ્યા છો. સરપંચ સાહેબ ને સરપંચ મેમ કે મેમ. હા એટલે બોલ્યા તો ખરા, બે કલાક ની મારો ઘોતડો તો આણતી. હા મેં તારી બધી વાતો સાંભળી. તો હવે જલ્દી ફેસલો સંભળાવો. પણ મને હુકમ માનો છો એટલી જલ્દી ફેસલો સાંભળી લેવો છે? તો હું એક તો માન માન સીન આવ્યો છે ને એટલી જલ્દી કટકા નાખું છું તારે, થોડીક વાર ફ્રેમમાં રહેવા તો દે મને. હા રોલ વાળ જને ઉભી છો. હા તો હું મામલો તો તારો ચોરી થઈ છે. એ તમને મેં 50 વખત કીધું, ક્યાં હતા કાન તમારા? ચોરી થઈ છે તો પોલીસ માં જઈને રિપોર્ટ લખાઓ. મારી પાસે શું આવ્યા છો? તમને હું ના લખ
અમને કઈ કામ હરખો ન્યાય આપો. સરપંચ બેન કે તો માનું. સરપંચ બેન બસ બસ આ તો ચોરી થઈ છે ને? હા, મારા ઘરમાં કિંમતી હાકરાની ચોરી થઈ છે. અને જો અમારા ઘરની તણે તો નોકરાણી લીને મને લાગે એને ચોરી કરી છે. આ નોકર આ તારા ઘરના નોકર છે તો તાને ચોરી કરી છે. તોય તો આઈ તો તમને હું કહું છું, તમે નક્કી કરો કે તણમાંથી કોને ચોરી કરી છે. ચોરી કરતી હતી તે હું ભેગી હતી. હે પૂછવું પડે મારે? ઉભી રે. આય આય લાલ હાડી, તે ચોરી કરી? ના ના સરપંચ બેન, મે ચોરી નથી કરી. આય લીલી હાડી, તે ચોરી કરી? ના ના મેરા ચોરી. આય આય નાક નો લદ્દો, તે ચોરી કરી? એને જ કરી છે, પાકે પા એને જ કરી છે. તમે મારું નાચો જો તો તમને ક્યાંથી લાગે છે કે મે ચોરી કરી હશે? તારું નાચો જો નહીં પણ તારું લખણ જો લાગે છે મને. મને શક લાગે છે. હા સરપંચ સાહેબ, મને આની પર શક જાય છે. સરપંચ ની આ લાકડી લઈ દેતી નહીં તું ક્યાંક? હા જલ્દી ફેસલો કરો ને. હું ફેસલો કરું ને? હવે મારે કરવાનું ના બધું, આ બેઠા બેઠા આ કામ કરવા બેઠીશ. હું આવું આવડું કામ કરવા બેઠીશો? તમને તો રેખા છે ફેસલો હંભળાવા, નકો હું ના હંભળાય દો હમણાં. સરપંચ બેન કે સરપંચ બેન જલ્દી ફેસલો હંભરાવો, બે ત્રણ માંથી કોને કોને ચોરી કરી છે? જો હું જેના ઉપર આંગળી કરું એને કહી રહી છું ચોરી. કઈ વાંધો નહી, જો મજાક ની વાત મજાક માં, હવે હું સિરિયસલી ફેસલા લઉં છું. આ ત્રણ તારી નોકરાણી છે ને? હા 50 વખત બોલી. હા બસ તો છે ને, હું હવે કેને આઈડિયો દઉં છું. મારી પાસે ને ત્રણ જાદુઈ લાકડી છે, ઈ જાદુઈ લાકડી હું આ ત્રણેને દઉં છું. ત્રણે એક જ હરકી હરકી છે, ત્રણેને મારવાની ટીબા ટીબ ટીબા ટીબ. પેલા મારી વાત સાંભળ ને. હા બોલો. ત્રણે લાકડી એક જ હરકી છે, એક જ માપની છે. આ ત્રણેને દેવાની છે એક એક લાકડી, અને ત્રણેને એક એક રાત રાખશે. એટલે જેને ચોરી કરી છે ને એ એની લાકડી જાદુઈ છે, એક ફૂટ વધી જાય. વાહ આ જબરું હો સરપંચ મેમ. સરપંચ બેન. હા મેમ કે બેન, એમાં એમાં હું હયક લોકસા ફરી જાય, એક ફેર પડે ને. હા સરપંચ બેન. બેન માં જેટલી ફીલિંગ આવે એટલી મેમ માં નો આવે, સમજાણું? આ થઈ ગયો, હવે લાકડી તો દિયો. હા લ્યો સરપંચ બેન, આ હારો આઈડિયો છે. આ જાદુઈ લાકડી છે, એક રાત રાખવાની તમારી પાસે, એટલે એક રાત માં જી ચોરી છે ને એની લાકડી એક વેત વધી જાય. હવે તો એક કઈ નહીં બચી આગે, આમાંથી જી ચોરી છે ને એને તો સજા મળશે જ. આલે પાસ કર દેવો ને. જોજો દાંતણ નત કરવા દેતી વો. અરે ના, એ તો ખબર પડી જાય, એક રાત માં જી ચોરી છે ને એની લાકડી એક વેત વધી જાય. હાલો એક રાત નો જ ખેલ છે. હાલો તમારું કામ થઈ ગયું? તો હજી થયું છે ક્યાં? હજી કાલ પાછા મેં આવશું. હા તો કાલ તો હજી સભા ભરવાની છે ને. હાલો કાલ પાક્કું, કાલ આમાંથી જી ચોર હોય ને નીકળતો. જાઓ જાઓ તમે, લાકડી પર પોતાની પાંચ જ રાખજો. હવે અહીંથી ઊભું થઈને જાવું, પાછું કાલ સભામાં આવું, એના કરતાં એને જ હુઈ જાઉં. લાકડી કઈ મોટી ન થઈ ગઈ ને કે ખલવાઈ જઈશ તો? ના ના લાગતું નથી, સુઈ જાઉં. Meow, 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 meow
ક્યાંક મોટી તો ન થઈ ગઈ? એક વેટ, પછી બીજી વેટ, પછી આ ત્રીજી વેટ. હા, નથી મોટી થઈ. ના ના, હજી એવડી જ છે, એવડી જ છે. પાછી સુઈ જાઓ. નમથી મેં ક્યાં જોયેલી જ છે. બેઠી તો નથી ને? બરોબર જ છે. નથી જો આ આવશે હવે. એક બે લાવો તો તમારી બેન ની લાકડી. શું થયું સરપંચ બેન? એનો મતલબ સરપંચ, જો આ બેન ની લાકડી મોટી છે ને મારી નાની છે, એનો મતલબ આ બે ચોરી કરી છે. સમજાણું તમને કઈ? તમે વધવાનું કીધું તું ને, ઈ બેન ની લાકડી વધી ગઈ છે એટલે હું તો ઈ બેન ને ચોરી બેગુના હમત હતી. ઈ જ ગુનેગાર છે. અરે રૂકો રૂકો, અને હું જાઉં છું. ચોરી ભાઈ નથી. હે, લાકડી તો મેં એને 3 ફૂટ ની જ આપી હતી ને એની લાકડી 3 ફૂટ ની જ છે. એની લાકડી વધી નથી. હે, તો સમજાણું નહીં કઈ સરપંચ બેન? ચોરા છે. આવું કેમ બને? કારણ કે અરે આ લાકડી મેં આપી હતી ને 3 3, એમાં કાંઈ જાદુ બાદુ નતું. હે, હા નોર્મલ લાકડી હતી. પણ છે ને મને ખબર હતી કે હું આ કહીશ ને કે લાકડી એક વેત વધી જાહે, ચીચોર રહીશ ને એની માથે મોર નાચવા મળશે. અને જો એવું થયું, ચીચોર હતું ને એને એની લાકડી પહેલાથી જ કાપી નાખી એક વેત, એને એમ થયું કે એક લાકડી એક વેત વધી જવાની છે એટલે હું પહેલાથી જ કાપી નાખું અને લાકડી વધારીને જેવડી જ રહીશ. પણ લાકડીમાં કાંઈ જાદુ નહોતું અને જી લાકડી ટૂંકી છે ને એ ચોર છે. અને એ જો એને કામ કેમ કર્યું? સરપંચે કીધું તું કે આ લાકડી જાદુ છે, જેને ચોરી કરી હશે ને એની લાકડી એક વેત વધી જાહે. હે, તો ચોરી તો મેં જ કરી છે. કંઈક હું પકડાઈ જઈશ તો? કંઈક બધાને સામે આવી જાય તો કે ચોરી મેં જ કરી છે તો શું થાય?
આ લાકડીને હું એક વેત કાપી નાખું. આમથી હવારમાં આ લાકડી જાદુ છે. હવારમાં તો એક વેત મોટી થવાની જ છે, એટલે આ લાકડી મીડિયમ થઈ જાય. એમ કંઈને ખબર જ નહીં પડે. હવે આ લાકડી હવારમાં મોટી થઈ જાય અને કોઈને ખબર એ નહીં પડે કે ચોરી મેં જ કરી છે. જોઈ લીધું એનો મતલબ? એ એક મિનિટ, એચડી જતું ને અવાજ બરોબર જ હતો ને? અવાજ તો નતો આવ્યો પણ દેખાણું તો ક્લિયર. મારા મારા ઘરમાં રહીને એ મારું મારું નમક ખાઈને મારા ઘરમાં તે ચોરી કરી. એ લાવો તો સરપંચ સાહેબ દંડી કો. કેટલા કિંમતી હાકરા લઈને બેહી ગઈ હતી. ચાંદીનાસ, અરે મૂકો ને, તમારી મન થઈ જાય ચોરી કરવાનું. મારું નામ છે નિકિતા. મારું નામ છે પૂજા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અંકિતા. મારું નામ છે અર્પિતા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અમારી રંગ જીટલ ને સબસ્ક્રાઇબ કરજો. ટાટા, બાય બાય. બેક અપ, ચોરી થઈ છે તો પોલીસ માં જઈને રિપોર્ટ લખાવો. મારી પાસે શું આવ્યા છો? કારણ કે અમે લાકડી તો આપી હતી ને એમાં કઈ જાદુ બાદુ નતું.